કેમ છો વિદ્યાર્થી મિત્રો ફનેલનમાં તમારું સ્વાગત છે બાળકો આજે આપણે ધોરણ ચારનો પાર્ટ ટુ આઈડિયલ વર્ક બુક ચેપ્ટર વન ગેટઅપ એન્ડ ડાન્સ વિશે શીખીશું ચલો બાળકો તો તમારી ધોરણ ચારની આઈડલ બુક ઇંગ્લિશ એમાં ચેપ્ટર વન પેજ નંબર આઠ તો રેડી છો શીખવા ગેટઅપ એન્ડ ડાન્સ તો એમાં મેં તમને કાવ્ય વિશે શીખવ્યું હતું પાર્ટ વનમાં તો નીચે જે શબ્દો આપ્યા છે એના શબ્દાર્થ છે તો તમારે આ દરેક શબ્દો તમારે એનું વાંચન કરવાનું છે વાક્યોમાં જે ક્રિયા દર્શાવે છે તે શબ્દોને ક્રિયા શબ્દો કહેવાય છે અને એ શબ્દોને એક્શન વર્ડ કહેવામાં આવે છે જેમ કે એક્ઝામ્પલ છે અહીંયા ટુ ગો એટલે જવું એ પ્રમાણે અહીંયા નીચે બધા શબ્દો આપ્યા છે તો એ શબ્દોનું તમારે મહાવરો પુનરાવર્તન કરવાનો છે જેમ કે ટુ હોપ ટુ જમ્પ ટુ રન તો તમારે આ બધા શબ્દો વાંચીને તમારે એના અર્થ અને એના ઉચ્ચાર બાજુમાં આપેલા છે એનો વાંચીને તમારે પ્રેક્ટિસ કરવાની છે અને વાંચીને યાદ રાખવાના છે હવે જોઈએ પેજ નંબર નાઇન એમાં છે અંડરલાઇન ધ એક્શન વર્ડ ઇન ધ ક્લાઉડ તો આ જે વાદળાના ચિત્રમાં એક્શન વર્ડ આપ્યા છે એની નીચે અંડરલાઈન કરો તો એમાં કયા કયા એક્શન વર્ડ છે તો એમાં છે બાથ એમાં અંડરલાઈન કરેલી જ છે તો તમે હું તમને સમજાવું છું બાથ એટલે નહાવું પછી યોન યોન પછી છે સ્લીપ પછી છે વોશ પછી ક્લીન ક્લીન એટલે ચોખ્ખું કરવું શો શો એટલે બતાવવું પ્લે એટલે રમવું ટોક એટલે વાત કરવી અને ગો એટલે જવું તો આ બધા છે એક્શન વર્ડ ખબર પડી ગઈ તમને હવે જોઈએ નીચે નીચે તમને લુક એટ ધ પિક્ચર ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇન ડાઉન તો ચિત્રો જોઈને કૌંસમાં થી સાચા શબ્દની પસંદગી કરીને લખો તો બાળકો સૌથી પહેલું ચિત્ર શેનું છે એ છોકરો શું કરી રહ્યો છે રન કે સ્ટેન્ડ રન એટલે દોડી રહ્યો છે કે ઊભો રહ્યો છે તો એ દોડી રહ્યો છે તો તમારે લખવાનું છે રન આર યુ એન રન એ જ પ્રમાણે અહીંયા દરેક તમારે એક્શન વર્ડ્સ આપેલા છે એ બે કૌશમાંથી સાચો એક્શન વર્ડ શોધીને તમારે લખવાનું છે નંબર બીજામાં છે ડ્રિંક ત્રીજા નંબરમાં સીટ ચોથા નંબરમાં ઈટ પાંચમા નંબર સ્કીપ છઠ્ઠો નંબર રીડ સાતમો નંબર સ્ટેન્ડ આઠમો નંબર કીક નવમો નંબર ક્રાય દસ હોપ અગિયાર વોક બારમો નંબર ઓપન તેર રાઇટ નંબર ચૌદ થ્રો પંદરમો પુશ અને નંબર સોળ સ્લીપ આ બધા છે એક્શન વર્ડ તો આ બધા એક્શન વર્ડ તમારે યાદ રાખવાના છે અને તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાના છે પાછળ પણ એ જ પ્રમાણે મહાવરો આપેલો છે કે સ્માઇલ કેચ પૂલ ક્લોઝ યોન ટોક ડ્રો અને કૂક આ બધા એક્શન વર્ડના અગર તમને શબ્દ ખબર ન પડે તો આગળના પેજમાં પેજ નંબર આઠમાં એના બધા શબ્દાર્થ એના ઉચ્ચાર પણ આપેલા છે એ તેમાંથી તમારે વાંચીને તમારે સમજવા જવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે હવે જોઈએ એક્ટિવિટી થ્રી એમાં છે રીડ અન્ડરસ્ટેન્ડ એન્ડ ડુ ધ એક્શન તો એમાં ઇંગ્લિશના સેન્ટેન્સ એના ઉચ્ચાર અને એના ગુજરાતી અર્થ આપેલા છે તો તમારે એને વાંચવાના છે એનું ઉદાહરણ તરીકે ટેપ યોર નીઝ જેમ કે તમારા ઘૂંટણ પર ટપલી મારો એ રીતના દરેક એક્શન વર્ડ એક્શન સેન્ટેન્સ આપેલા છે ક્લેપ યોર હેન્ડ્સ ઓપન યોર બુક ક્લોઝ યોર આઈઝ ટચ યોર નોઝ કોમ યોર હેર શો યોર ટીથ પૂછ ધ ટેબલ પુલ ધ ચેર યોર ટીથ કિક ધ બોલ કેચ ધ બોલ થ્રો ધ બોલ રાઈડ અ સ્કૂટર ક્લાઇમ્બ અ માઉન્ટેન અને ફ્લાય અ કાઇટ એના દરેકના ઉચ્ચારના અર્થ આપેલા છે એ તમે એની પ્રેક્ટિસ કરજો આગળ પણ મેં તમને આના ઉચ્ચારના અર્થ અને એના એક્શન વર્ડનું ગુજરાતી શીખવેલું છે હવે જોઈએ નવું પેજ પેજ નંબર બાર એમાં છે પેજ નંબર બાર લેટ્સ લર્ન મોર લેટ્સ લર્ન મોર છે એમાં આપણે જોઈશું ટુ સી ટુ સી એટલે જોવું ટુ હિયર હિયર એટલે સાંભળવું ટુ સ્મેલ સ્મેલ એટલે સૂંઘવું ટુ ટોક ટુ ટોક એટલે વાતો કરવી ટુ ચ્યુ ચ્યુ એટલે ચાવવું ટેસ્ટ એટલે ચાખવું ટુ રાઇટ એટલે લખવું અને ટુ વોક એટલે ચાલવું આત બધા વધારાના વર્ડ્સ છે એ તમારે એની પ્રેક્ટિસ કરવાની છે હવે જોઈએ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો એમાં છે આઈ હેવ ખાલી જગ્યા ફિંગર્સ તો તમારે કેટલી આંગળીઓ છે કૌશમાં તમને એના કૌંસ આપેલા છે ટેન કે નાઇન તો તમારે દસ આંગળીઓ છે ને તો દસની ઇંગ્લિશમાં શું કહેવાશે ટેન એવી રીતના બીજો નંબર આઈ સી વિથ માય આઈઝ ત્રીજો નંબર આઈ લિફ્ટ અ બોક્સ વિથ માય આર્મ્સ આઈ બાઈટ અ બાય બિસ્કીટ વિથ માય ટીથ આપણે ટીથથી બિસ્કીટને ખાઈએ છીએ એટલે કે ચાવીએ છીએ બાઈટ એટલે બટકું ભરવું આઈ હેવ ટુ નીઝ નીઝ એટલે ઢીંચણ મારે બે ઢીંચણ છે આઈ હેવ નેલ્સ ઓન માય ફિંગર્સ આઈ હેવ વન ચીન આઈ સી વિથ માય આઈઝ તો આપણે આ આંખથી જોઈએ છીએ એ પ્રમાણે છે પેજ નંબર દસ એમાં પણ એમાં પણ એ જ પ્રમાણે આપણે આગળ વધીશું તો આઈ સ્મેલ વિથ માય નોઝ આઈ હિયર વિથ માય ઇયર્સ આઈ સ્પીક વિથ માય માઉથ આઈ ચ્યુ વિથ માય ટીથ આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ આઈ વોક વિથ માય લેગ્સ આઈ રન વિથ માય લેગ્સ આઈ ચ્યુ વિથ માય ટીથ અને આઈ કિક વિથ માય ફૂટ બરાબર બાળકો તમને ખબર પડી કે આ બધા આપણા શરીરના પાર્ટ્સ છે એનાથી આપણે શું શું કરી શકીએ છીએ રાઈટ તો હવે એ જ પ્રમાણે નીચે તમને શરીરના પાર્ટ્સના ડ્રોઈંગ આપેલા છે કે લૂક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ બ્રેકેટ તો તમારે ચિત્રોમાં ચિત્રો જોઈને કૌંસમાં યોગ્ય શબ્દો પસંદ કરીને લખવાના છે તો તમારે પહેલું ચિત્ર શાનું છે ઇયર બીજું આઈઝ ત્રીજું ફિંગર્સ ચોથું હેર પછી ની લેગ લિપ્સ નોઝ થંબ અને ટંગ એ પ્રમાણે છે એક્સરસાઇઝ છ રીઅરેન્જ ધ ફોલોઇંગ જમ્બલ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ કૌશમાં આપેલા શબ્દોની મદદથી આડા અવળા થઈ ગયેલા અક્ષરો ગોઠવીને શબ્દો બનાવો તો તમને આમાં સ્પેલિંગો બહુ આડા આવડા થઈ ગયા છે તો તમારે એને સાચા સ્પેલિંગો બનાવવાના છે જેમ કે એલ ઇ બી ડબલ્યુ ઓ તો એનો સાચો સ્પેલિંગ તમારે કાઉસમાંથી શોધીને લખવાનો છે તો આ કોણો સ્પેલિંગ છે બાળકો તો આ છે એલ્બો એલ્બો એટલે કોણી એવી રીતના થંબ થંબ એટલે અંગૂઠો નેલ એટલે નખ ની એટલે ઢીંચણ ટોઝ એટલે પગનો અંગૂઠો શોલ્ડર એટલે ખભો માઉથ એટલે મોં નોઝ એટલે નાક હેર એટલે વાળ હેડ એટલે માથું અને નેક એટલે ઇયર્સ તો આ બધા આપણે શરીરના અંગો વિશે આપણે આજે પરિચય લીધો એના ચિત્રો જોઈને આપણે એના નામ બોલતા છીએ શીખ્યા અને એનાથી આપણે શું શું કરી શકીએ છીએ એ આપણે શીખ્યા તો વિદ્યાર્થી મિત્રો તમારે આ આ પાર્ટ ટુમાં મેં તમને જે જે શીખવ્યું છે એ તમારે આઈડલની બુકમાં લખવાનું છે અને તમારે ઇંગ્લિશની નોટબુકમાં આ પેજ નંબર બાર પેજ નંબર બાર જેની ખાલી જગ્યા છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ તમારે નોટબુકમાં લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી વખત પાર્ટ થ્રીમાં આવતીકાલે આગળની એક્સરસાઇઝથી શીખીશું ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય